नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલીમાં આપણા પૂર્વ નાયક વડાપ્રધાન સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જાળવણીના અભાવે ધૂળ ખાતી પ્રતિમાના મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો। એક તરફ તો ભારત સરકાર દ્વારા કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા મૂકીને સરદારને આગવી ઓળખ આપી ગર્વાતી કરી છે, પરંતુ બીજી તરફ જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ છે તેના તરફ જે તંત્ર દ્વારા દુર્લભ સેવામાં આવી રહ્યા છે। થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં ડેરી ડેન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પોપડા ઉખડી ગયા હતા અને પ્રતિમાની આસપાસ અસહ્ય કચરો ગંદકી જોવા મળી હતી। ત્યારે શહેરના જાગૃત નાગરિક એવા સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્રની કામગીરીની ઝાટકણી કાઢતા સફાળું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને પ્રતિમાની સાફસફાઈ કરી જાળવણી કરી હતી। ત્યારે આજે ફરી એકવાર વડોદરા જિલ્લાના સાવલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સૂતરની આંટી પહેરાવેલ પ્રતિમા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। સાથે જ ત્યાં સરદારની પ્રતિમા ઊભી છે તે ચબૂતર તૂટેલી હાલતમાં ખંડિત જોવા મળ્યો છે। સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ સાવલીના તંત્ર કે કોઈ પણ રાજકીય નેતાનું અહીં ધ્યાન નથી જતું કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। જે આપણા લોખંડી પુરુષ એવા સરદાર પટેલનું આવું અપમાન થઈ રહ્યું છે, તેમની પ્રતિમાની જાળવણી સંદર્ભે દુર્લક્ષ સેવામાં આવી રહી છે, જેને લઈને આજે ફરી એકવાર શહેરના જાગૃત નાગરિક સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્રની ઝાટકણી કાઢી હતી અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। રિપોર્ટર વિશાલ બારોટ, વડોદરા। ભારતમાં અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કાઢે સરદાર વલ્લભભાઈની મસ્ત મોટી પ્રતિમા બનાવી છે। વિશ્વમાં આનું નામ છે, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યારે હાલ ગુજરાતના વડોદરા ખાતે પણ સરદાર વલ્લભભાઈની પ્રતિમા હતી, તે પણ ધૂળ ખાતે હતી। તેની રજૂઆત કર્યા બાદ તે પ્રતિમાને રોજ પુનાર કરવામાં આવે છે, તેવી રીતે હાલ સાવલી ખાતે મુખ્ય દરવાજા પાસે સરદાર વલ્લભભાઈની એક પ્રતિમા છે, ધૂળ ખાતી પ્રતિમા છે, હાર પણ તૂટેલી અવસ્થામાં છે, સાથે જે સરદાર વલ્લભભાઈની પ્રતિમા ઊભી રાખી છે ત્યાં નીચેનો આખો ઓટલો તૂટી ગયો છે। ત્યારે જો સરદાર વલ્લભભાઈના નામે રાજકારણ રમાતું હોય, સરદાર વલ્લભભાઈના નામે મોટી મોટી પ્રતિમાઓ બનતી હોય, ત્યારે સાવલી તાલુકાના જે ધારાસભ્ય છે, સાવલી તાલુકાના નગર પંચાયત છે, સાવલી તાલુકા પંચાયત છે, આ તમામ અધિકારીઓ જે તે પણ હોય એમને આ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને રોજે રોજ સાફ કરી દે અને ફુલાર પહેરાવે તેવી અમારી માંગ છે। અમારી માંગ નહીં સ્વીકારાય તો હું કરું, અમારી માંગ નહીં સ્વીકારાય તો સ્થાનિક ધારાસભ્યોને અમે ઘેરાવો કરીશું અને સાવલીમાં જેટલી પણ બીજી પ્રતિમાઓ છે એની રોજ રોજ સાફસફાઈ થાય, સુંદરતા વધારે, રોજ ફુલાર થાય તેવા અમે પ્રયત્નો કરાવીશું।